નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત, આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ. સત્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે શીખવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 10 સાયન્સ ચેપ્ટર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એની બે ઘટનાઓ છે. તો એના વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું. આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા ટોપિક જોવાના છે, ચલો પહેલાં એની ચર્ચા કરી લઈએ, ત્યારબાદ આપણે આની અંદર 1-8 ક્વેશ્ચન્સો આજે પૂરા કરીશું. આજે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે શીખીશું પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન થવાથી આપણાને કયો ફાયદો થાય છે, બરાબર? તમે અત્યારે હાલ મને જોઈ રહ્યા છો, એ રીઝન છે પ્રકાશનું પરાવર્તન. જો એ પરાવર્તન ના થતું હોય તો આપણે એકબીજાને જોઈ શકીએ નહીં, આપણે કોઈ પણ વસ્તુઓને જોઈ ના શકીએ. સમજીશું હમણાં ચેપ્ટરની અંદર. ત્યારબાદ છે ગોલીય અરીસાઓ. ગોલીય અરીસાઓ તમે લોકોએ ક્યાંક જોયા હશે, અને જે અમદાવાદની આસપાસ રહે છે એ લોકોએ તો ખાસ જોયા હશે બાલવાટિકાની અંદર, બરાબર? ગોલીય અરીસાઓ એટલે અંતરગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, જેની અંદર આપણે જાડા, પાતળા, ઊંચા, ઠીંગણા એવા બધા દેખાતા આવીએ છીએ, બરાબર? એ છે બધા ગોલીય અરીસાઓ. ત્યારબાદ છે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો, એટલે મેં તમને હમણાં કીધું એ જ, બરાબર? કાંકરિયાની અંદર તમે જોઈ શકો છો બાલવાટિકાની અંદર. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન એટલે, તમે વિદ્યાર્થી મિત્રો અગાઉના ધોરણની અંદર આ પ્રકાશના વક્રીભવન વિશે શીખ્યા હશો. એક કાચના ગ્લાસની અંદર આપણે પોણા ભાગ યા પૂરેપૂરો થોડોક ઓછો રાખવાનો, એની અંદર આપણે એક પેન્સિલ મૂકી દેવાની. જો તમે તમારી સામે એ પેન્સિલનો ભાગ રાખશો પાણીની સપાટી, તો ત્યાંથી તમને તૂટેલી દેખાશે એ પેન્સિલ. એક ગ્લાસ ઊંચો કરીને તમે જોશો આ રીતે આંખની સામે, બરાબર, તો તમને એ પેન્સિલ તૂટેલી દેખાય છે. તમે નાના છોકરાઓને જાદુ કરીને બતાવી શકો છો કે જો પેન્સિલ તૂટેલી છે, પછી પેન્સિલ બહાર કાઢો એટલે તમારી પેન્સિલ સાજી થઈ જશે ગીલી ગીલી છૂ કરીને, બરાબર? તો આવું થવાનું રીઝન શું હતું વિદ્યાર્થી મિત્રો? પ્રકાશનું વક્રીભવન, બરાબર. ગોલીય લેન્સ વડે થતું વક્રીભવન. ગોલીય લેન્સ, લેન્સ અને અરીસો બે અલગ અલગ વસ્તુ છે. ગોલીય લેન્સ એટલે અંતરગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. આપણે જે ચશ્મા પહેરતા આવીએ છીએ એની અંદર અંતરગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ આવે વિદ્યાર્થી મિત્રો. એના દ્વારા કેવા પ્રકારનું વક્રીભવન થાય છે એ પણ તમે આ પાઠની અંદર શીખશો. ત્યારબાદ આપણે નવો ટોપિક લઈશું, લેન્સ દ્વારા પ્રતિબિંબની રચનાઓ. તો લેન્સ દ્વારા જે પ્રતિબિંબની રચનાઓ કેવા પ્રકારની થાય છે, જેની અંદરથી આપણા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. તો આ વખતે વિદ્યાર્થી મિત્રો તમારી જે એકમ કસોટી લેવાની છે એની અંદર આ બધા લેન્સના પ્રતિબિંબ અને ગોલી અરીસા વડે રચાતા પ્રતિબિંબની આકૃતિઓ અને એના વિશે પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર? અને ત્યારબાદ છે લેન્સનો પાવર, જેમાંથી કદાચ નાના નાના એક્ઝામ્પલ પણ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આઈ હોપ કે આ બધા ટોપિકો વિશે તમને ઉપર ઉપરથી ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે આપણે એની ડીપમાં રચના કરીએ. શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1. પ્રકાશ એટલે શું તેનું સ્વરૂપ જણાવો. હવે પ્રકાશની વિદ્યાર્થી મિત્રો એક સિમ્પલ વ્યાખ્યા આપણે અહીંયા લઈશું કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. તો તમને એ પૂછે કે પ્રકાશના કિરણો કેવા પ્રકારના હોય છે, તો વિદ્યુત ચુંબકીય વિકિરણો સ્વરૂપે હોય છે. આ ધ્યાન રાખજો, અહીંયા તમારા માટે એક શોર્ટ ક્વેશ્ચન્સ બની ગયો કે પ્રકાશના કિરણો એ કયા સ્વરૂપના હોય છે. તો તમારે લખવાનું છે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપના, બરાબર. બીજો પ્રશ્ન બન્યો તમારો પ્રકાશ એટલે શું, તો એમાં તમારે આખી લાઈન લખવાની આવશે કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે, બરાબર. આ તમારો સેકન્ડ ક્વેશ્ચન થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. સામાન્ય રીતે પ્રકાશ તરંગ સ્વરૂપે હોય છે, તમને આ પણ પૂછાઈ શકે. વિદ્યુત ચુંબકીય વિકિરણ એને આપણે તરંગ જ કહેવાય એક પ્રકારનું. તો સામાન્ય રીતે પ્રકાશ તરંગ સ્વરૂપે હોય છે, બરાબર. સંગત તરંગ, લંબગત તરંગ, આવું વિદ્યાર્થી મિત્રો કદાચ તમે 9મા ધોરણની અંદર શીખ્યા હશો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, અહીં પાછળની આકૃતિ છે ને એને પણ નજરમાં રાખવાની. ને આ જે આકૃતિ નજરમાં રાખો ને જ્યારે જ્યારે પ્રકાશનું પૂછાય ત્યારે ત્યારે તમારે એમ જ સમજવું કે આ વિદ્યુત ચુંબકીય તરંગો છે. એટલે તમારી બંને લાઈન એની અંદર આવી જશે. એક આ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે અને આ તરંગ સ્વરૂપે હોય છે, બરાબર. એટલે આ ડાયાગ્રામને તમારે આ રીતે યાદ રાખશો એટલે તમારી પ્રકાશની વ્યાખ્યા પણ તૈયાર થઈ જશે ઇઝીલી અને પ્રશ્નનો જવાબ પણ. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર 2. વસ્તુ સાથી દેખાય છે. આપણાને કોઈ પણ વસ્તુ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે દેખાતી હશે એની એક કલ્પના કરો તમે. તો તમે જો અત્યાર હાલ મને જોઈ શકો છો, બરાબર, અને તમે કોઈ પણ વસ્તુઓ જોઈ શકો છો, હું જે લખું છું એ જોઈ શકો છો, અથવા તમે સ્ક્રીન ઉપર આ પ્રશ્નનો જવાબ જોઈ શકો છો. સેના કારણે? તો વસ્તુ સાથી દેખાય છે, તો વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે. આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા ગ્રહણ થાય છે ત્યારે આપણને વસ્તુ દેખાય છે. તો તમારા માટે આ
ઓલરેડી એક ક્વેશ્ચન છે, અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બસ આ આકૃતિ નજરમાં રાખો. સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી પર આવ્યા, પૃથ્વીની કોઈ પણ એક વસ્તુ ઉપર પડ્યા, આ વસ્તુ ઉપરથી વિદ્યાર્થી મિત્રો એ પરાવર્તિત થયા અને આપણી આંખમાં પ્રવેશ્યા, એટલે આપણાને વસ્તુ દેખાઈ. હવે આ જે વસ્તુનો કલર છે વિદ્યાર્થી મિત્રો લાલ કલર છે, તો આપણાને એ લાલ કલરની દેખાય. શા માટે દેખાય તમને સમજાવું. અહીંયાથી જે પ્રકાશના કિરણો જે છૂટા પડ્યા એ આપણને ખબર છે કે જા ની વા લી પી નારા, આવું તમે નાનપણમાં શીખ્યા હશો બરાબર. નહીં શીખ્યા હોય તો આપણે શીખવાનું આવશે, ત્યાં જોઈ લઈશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જાંબલી વાદળી નીલો પીળો એટલે કે બધા જ પ્રકારના રંગો મુખ્ય રંગો છે એ આપણી વસ્તુ પર પડે છે. અને વસ્તુ શું કરે છે તો એમાંથી માત્ર લાલ પ્રકાશના કિરણોનું જ પરાવર્તન કરે. જો એ લાલ હોય તો એ લાલ હોય તો એ લાલ કિરણોનું પરાવર્તન કરે, એટલે આપણી આંખમાં માત્ર લાલ પ્રકાશના કિરણો જ પ્રવેશ કરે છે, એટલે આપણાને વસ્તુ લાલ કલરની દેખાય છે. આ જ વસ્તુ અંધારામાં પડી હોય રાત્રે પ્રયત્ન કરજો તમને તો એ કાળા રંગની દેખાશે, કારણ કે બધા જ પ્રકાશના કિરણો કોઈ આવતા ના હોય જ્યારે ત્યારે એ વસ્તુમાંથી માત્ર કાળો રંગ જ પરાવર્તિત થતો હોય અંધારામાં બરાબર. માટે આપણાને વસ્તુ કેવી દેખાઈ જાય, કાળા કલરની દેખાય. તો અહીંયા ધ્યાન રાખજો, પ્રકાશના કિરણો વસ્તુ પર પડતા એ પરાવર્તિત થાય છે, આપણી આંખમાં પ્રવેશે છે, માટે આપણાને વસ્તુ દેખાય છે. તો અહીંયા પ્રશ્ન નંબર 2 પૂરો થયો. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 જે વિદ્યાર્થી મિત્રો પ્રકાશના પરાવર્તનમાંથી, એટલે આપણો અહીંયા એક નવો ટોપિક ચાલુ થાય છે બરાબર. એટલે આપણો જે ફર્સ્ટ નંબરનો ટોપિક હતો એમાંથી પ્રશ્નો આવશે તમારા 3 થી 7 પ્રશ્નો સુધી. પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકાર જણાવો. હવે પરાવર્તન તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો, પણ આ પરાવર્તન 2 પ્રકારનું હોય, એક છે નિયમિત અને એક છે અનિયમિત. નિયમિત પરાવર્તન એટલે શું, તો જે સપાટી સમતલ હોય, લીસી હોય, ખરબચડી બિલકુલ ના હોય એવી સપાટી ઉપરથી જે પરાવર્તન થાય એને આપણે નિયમિત પરાવર્તન કહીએ છીએ. જેમ કે તમારા અરીસામાંથી થતું પરાવર્તન બરાબર, એ નિયમિત પરાવર્તન હોય. સમાંતર કિરણો આપાત કરો, સમાંતર કિરણો પરાવર્તિત થાય. બીજી છે ખરબચડી સપાટી. જેમ કે તમે માની લો એક તમારા ઘરમાં કદાચ એલ્યુમિનિયમ ફોઇલ રાખતા હોય, યા તમે ક્યારેક કોઈ નાસ્તો પેક કરીને લાવ્યો જેની ઉપર એલ્યુમિનિયમ ફોઇલ હોય, તો એ એલ્યુમિનિયમ ફોઇલને જ્યારે સીધું હોય ત્યારે એમાંથી નિયમિત પરાવર્તન થાય, પરંતુ એને વાળીને ચોળી નાખવામાં આવે, મતલબ એનો દડા જેવું બનાવી પછી એને પાછો ખોલી નાખવામાં આવે, તો હવે એની અંદર કરચલીઓ થઈ જશે. હવે એના ઉપરથી જે પરાવર્તન થશે એ પરાવર્તન થઈ જશે અનિયમિત પરાવર્તન. તો તમને ખ્યાલ આવી ગયો હશે હવે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન શું છે. ચલો એની વિગતવાર ચર્ચા કરી લઈએ. તો પ્રકાશનું પરાવર્તન ને તેના પ્રકારો. કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. એટલે પરાવર્તનનો મુદ્દો આપણે ઉપર પણ ચર્ચા કરી લીધો બરાબર. પ્રકાશના પરાવર્તનના 2 પ્રકારો છે, એક છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. બંને તમારે શોર્ટ ક્વેશ્ચન્સની અંદર બી પૂછાય કે પ્રકાશના પરાવર્તનના પ્રકારો જણાવો, પણ ચાન્સીસ ઓછા છે બરાબર. આટલા સિમ્પલ પ્રશ્નો તો નહીં પૂછે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 4, પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. હવે આ પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકતો હોય છે, વિથ ડાયાગ્રામ તમારે આની અંદર સમજાવવો પડે, ધ્યાન રાખજો બરાબર. કારણ કે આ પ્રશ્ન જ એવો છે, ઘણી વખતે ઘણા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન્સ કરતા હોય છે કે સાહેબ અમારે આકૃતિ દોરવાની. તો વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નનો જવાબ જોઈ અને સમજીને એ કામ કરવું પડે. જેમ કે અહીંયા 2 જ માર્ક્સનો પ્રશ્ન છે, પણ અહીંયા આકૃતિ દોરવી પડે, કારણ કે આ પ્રશ્ન આકૃતિ ઉપરથી તમને યાદ બી રહે અને તમારે સમજાવવો બી પડે બરાબર. આ મૌખિક વસ્તુ લખી શકાય નહીં, માટે અહીંયા તમારે આકૃતિ ફરજિયાત દોરવી જ પડે. પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. તો પ્રકાશના પરાવર્તનના નિયમોમાં જે આપાત કોણ I અને પરાવર્તન કોણ R સમાન હોય છે. પહેલાં તો હું તમને સમજાવી દઉં આપાત કોણ ને પરાવર્તન કોણ કોને કહેવાય. તો જ્યારે કોઈ એક પ્રકાશનું એક કિરણ માની લો આ રીતે સમતલ સપાટી ઉપર પડે છે, આ તમારી સમતલ સપાટી છે બરાબર, માની લો કે અરીસો જ છે, તો અહીંયા જે પડે ત્યાંથી આપણે એક લંબ દોરવાનો, એટલે 90 અંશનો ખૂણો બને એવી રચના તમારે કરવાની બરાબર. તો અહીંયાથી સીધો તમારે આ લંબ દોરવાનો અને આ રીતે ત્રાંસુ પ્રકાશનું કિરણ આપાત કરતું દોરવાનું. તો આની વચ્ચે જે ખૂણો રચાયો, એટલે કે આપાત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો રચાય તેને આપાત કોણ કહે છે. આ આપાત કોણ અને અહીંથી કિરણ પરાવર્તિત થયું આવ્યું, તો આ જે પરાવર્તિત થયું એ અને આ જે આપણો લંબ હતો એની વચ્ચે જે ખૂણો રચાય એને આપણે કહીએ છીએ પરાવર્તન કોણ. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપાત કોણ કોને કહેવાય અને પરાવર્તન કોણ કોને કહેવાય. આ બંને ખૂણાઓ હંમેશા સરખા હોય, યાદ રાખજો. તો આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ
પરાવર્તિત કોણ. તો અહીંયા તમારા માટે ક્વેશ્ચન્સ બને છે વિદ્યાર્થી મિત્રો. તમને મેં તમને પહેલાં જ કીધું કે સિમ્પલ ક્વેશ્ચન્સ નહીં પૂછાય. તમને આ રીતે પૂછશે કે એક પરાવર્તિત સપાટી ઉપર 30° ખૂણે, બરાબર, સપાટીથી, અહીંયા ધ્યાન રાખજો, તમને એમ કે સપાટીથી 30° ખૂણે એક કિરણ આપાત કરવામાં આવે છે તો એનો પરાવર્તિત કોણ કેટલો હશે? તમે લખીને આવશો 30°. જવાબ હશે ખોટો. કેમ ખોટો? એમને કીધું, પ્રશ્ન ધ્યાનથી સાંભળો, તમને એમ કીધું કે સપાટીથી 30° ખૂણે આપાત થાય છે. તો આ થઈ ગઈ તમારી સપાટી, ને અહીંયા થઈ ગયો 30° ખૂણો વિદ્યાર્થી મિત્રો. તો આ 30° ખૂણો છે, તો આ 90° ટોટલ ખૂણો હતો. એમાંથી આપણે આ 30 બાદ કર્યા એટલે આપાત કોણ થઈ ગયો આપણો 60°, માટે પરાવર્તિત કોણ પણ થઈ જાય 60°. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન્સ બનશે. સીધે સીધા તમને લાડવા નહીં આપે ખાવા માટે, બરાબર, મહેનત કરવી પડશે એને ખાવા માટે. તો સમજીને તૈયાર કરજો. તો બહુ જ પ્રશ્ન ધ્યાનથી સાંભળવાનો, સીધો બી પૂછાઈ શકે અને આ રીતે ફેરવીને પણ પૂછાઈ શકે. ફેરવીને પૂછવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે, સપાટી પરથી જો આપાત કિરણ જે ખૂણો બનાવે એને 90°માંથી બાદ કરીએ એટલે આપણાને આપાત કોણ મળે, અને આપાત કોણ જેટલો હોય એટલો જ પરાવર્તન કોણ હોય. તો ચલો હવે આપણે જોઈએ સેકન્ડ લાઈન આપણી. આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ બધા જ એક જ સમતલમાં હોય છે. આ સિમ્પલ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ એટલે આ લંબ, અને પરાવર્તિત કિરણ એટલે પાછું ફર્યું તે કિરણ, આ બધા જ એક જ સમતલમાં હોય છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. અરીસો કોને કહે છે તેના પ્રકાર જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો અરીસા અલગ અલગ પ્રકારના હોય. એક છે સમતલ અરીસો અને બીજા છે અંતર્ગોળ અરીસા અથવા બહિર્ગોળ અરીસા, બરાબર, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ ગોલીય અરીસાઓ. તો તમારા અરીસાના ટોટલ અહીંયા બે જ પ્રકાર આપણે લખીશું, એક સમતલીય અરીસો અને બીજો ગોલીય અરીસો. ગોલીય અરીસામાં પાછા બે પ્રકાર આવશે, અંતર્ગોળ અને બહિર્ગોળ, બરાબર, જે આપણે અહીંયા લખવાના નથી. અરીસો કોને કહે છે તેના પ્રકાર જણાવો. તો લીસી અને ચળકતી સપાટી જે તેના પર પડતા લગભગ બધા જ પ્રકાશનું પરાવર્તન કરે એને કહેવાય અરીસો, બરાબર. તો આ વ્યાખ્યા તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે બી તૈયાર કરો ત્યારે તમારી સમક્ષ અરીસાનું એક ચિત્ર રાખો, જેમ કે અહીંયા તમને આપેલું છે, બરાબર, અહીંયા આ ચિત્ર તમને આપેલું છે, એ ચિત્ર તમારી સમક્ષ રાખો, તમારા ઘરની તિજોરીનો કાચ સમક્ષ રાખો, તમે કંઈ પણ રાખો પણ એ ઇમેજ તમારી રાખો અને એની રીતે જ તૈયાર કરો તો તમે આ ઇઝીલી તૈયાર કરી શકશો. તો અરીસો કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો એની સપાટી જો લીસી હોય છે, ચળકતી હોય છે, બરાબર. તો આપણે એક કહેવાનું, લીસી અને ચળકતી સપાટી જે તેના પર પડતા પ્રકાશના લગભગ બધા જ કિરણોનું પરાવર્તન કરે એટલે કે લગભગ બધા જ પ્રકાશનું પરાવર્તન કરે તેને અરીસો કહે છે, બરાબર. તો અહીંયા તમારા માટે એક શોર્ટ ક્વેશ્ચન તૈયાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. અરીસાના બે પ્રકાર છે, સમતલ અને ગોલીય. આ તમારો બીજો શોર્ટ ક્વેશ્ચન તૈયાર થઈ ગયો. ગોલીય અરીસામાં બે પ્રકાર આવશે, અંતર્ગોળ અને બહિર્ગોળ, એ આગળ શીખીશું. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 6. સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. આ પ્રશ્ન તૈયાર કરો એટલે હું તમને વિદ્યાર્થી મિત્રો રિક્વેસ્ટ કરીશ કે જ્યારે બી આ પ્રશ્ન મોઢે કરો તો એક વખતે તમે આ પ્રશ્નને, તમારી પાસે ગાઈડ હોય તો ગાઈડ, ના હોય તો ફોનથી તમે તૈયાર કરતા તો ફોન લઈને અરીસાની સામે જતા રહેજો અને આ પ્રશ્ન મોઢે કરજો. બસ એમ જ સમજો, એક જ વારમાં તૈયાર થઈ જશે. મને સાંભળતા જાઓ અને એ રીતે એક્શન કરતા જાઓ, તમારો પ્રશ્ન તૈયાર થઈ જશે. ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે તૈયાર થાય છે. ઇઝીલી, જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ એટલે કે સપાટ હોય તે અરીસાને સમતલ અરીસો કહે છે. એકવાર તમે સમતલ અરીસા ઉપર હાથ ફેરવીને જોઈ લો વિદ્યાર્થી મિત્રો એટલે તમને એ સપાટી બિલકુલ સમતલ જોવા મળશે, સપાટ જોવા મળશે, બરાબર, જેને આપણે કહીએ છીએ. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો. તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. હવે આભાસી અને ચત્તુ, બરાબર, આભાસી અને ચત્તુ, તો એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? આભાસી એટલે તમે પડદા પર એને ઝીલી ના શકો. જેમ તમે પિક્ચર જોવા જાઓ છો તો એ પ્રતિબિંબને તમે પડદા ઉપર ઝીલી શકો છો. એક પડદો હોય છે થિયેટરની અંદર જેના ઉપર એ પિક્ચર ચાલતું હોય છે, અને પાછળની બાજુ તમે ક્યારેક જોયો હોય તો કેમેરામાંથી પ્રકાશના કિરણો નીકળતા હોય છે એટલે એને પડદા પર આપણે ઝીલી શકીએ છીએ. એટલે અરીસાનું પ્રતિબિંબ ના હોય, યાદ રાખજો, એ લેન્સ વડે રચાય.
તો હંમેશા યાદ રાખવાનું કે અરીસાવાળી રચાતા પ્રતિબિંબો આભાસી અને ચત્તા હોય એને પડદા ઉપર ઝીલી શકાય નહીં, બરાબર? આ એક ધ્યાન રાખજો. ચલો બીજો મુદ્દો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે સાઈઝ, વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. એટલે તમે માની લો અરીસાની આગળ ઊભા છો આ રીતે, તો તમે જે સાઈઝના હો એ જ સાઈઝનું સામે તમારું પ્રતિબિંબ હોય, બરાબર? તમે જાડા તો પ્રતિબિંબ જાડું, તમે પાતળા તો પ્રતિબિંબ પાતળું, બરાબર? એટલે સેમ ટુ સેમ સાઈઝનું, એટલે તમને તરત જ ખ્યાલ આવી જાય. બીજો મુદ્દો પણ મોઢે થઈ જશે. વસ્તુના અરીસા જેટલા અંતર આગળ હોય છે તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળની બાજુ હોય છે. એટલે તમે બિલકુલ અરીસાની નજીક જઈને જોવા વિદ્યાર્થી મિત્રો, તો તમને એ પ્રતિબિંબ એટલું દેખાશે. તમારું જે અંતર છે 1 ફૂટ તમે દૂર ઊભા છો તો પ્રતિબિંબ બી 1 ફૂટ હશે. તમે 2 ફૂટ દૂર જશો તો પ્રતિબિંબ બી 2 ફૂટ દૂર જશે. થોડા પગલાં પાછળ જઈને જુઓ, ઊંધા પગલાં લેવાના હોવાથી પડી ના જતા ધ્યાન રાખજો, બરાબર? તો પાછળ પગલાં લેશો એટલે તમારું પ્રતિબિંબ પણ પાછળ જશે. તો તમારો બીજો મુદ્દો પણ આ રીતે તૈયાર થઈ જશે. હવે અહીંયાથી એક શોર્ટ ક્વેશ્ચન્સ બનાવું છું વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની અંદર પૂછાય એવો છે અને પૂછાઈ ગયેલો બી છે એમ કહીએ તો ચાલે ભૂતકાળમાં. તમે અરીસાથી 2 મીટર અંતરે ઊભા છો. તો તમારા અને પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર છે? તમારો જવાબ હોય 2 મીટર તો ખોટું છે. તમારો જવાબ હોવો જોઈએ 4 મીટર. કેવી રીતે? તો અરીસાથી 2 મીટર તમે આમ ઊભા છો તો 2 મીટર તમારું પ્રતિબિંબ પાછળ હશે. તો તમારા અને પ્રતિબિંબ વચ્ચે જો અમે શું લખ્યું છે, તમારા અને પ્રતિબિંબ વચ્ચે, તો તમે 2 મીટર આ બાજુ છો તો 2 મીટર પાછળ હો, એટલે 2 વત્તા 2 એટલે કેટલા મીટર થાય? 4 મીટર. તો તમારો જવાબ આવશે 4 મીટર. તમે અરીસાથી 2 મીટર અંતરે ઊભા હો એટલે તમારું પ્રતિબિંબ પાછળ 2 મીટર થઈ જાય. ઓકે, તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ ક્વેશ્ચન્સ પણ બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે આગળ જોઈએ. વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે, એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી પણ તમને ક્વેશ્ચન્સ બનાવું છું કે હું જમણા હાથ વડે લખું છું તો મારું પ્રતિબિંબ કયા હાથ વડે લખતું હશે, બરાબર? યાદ રાખજો, હું જમણા હાથ વડે લખું છું તો મારું પ્રતિબિંબ કયા હાથ વડે લખતું હશે? તો તમે જવાબ લખશો ડાબા હાથ વડે લખતું હશે. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 છે વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસાના ઉપયોગો જણાવો. સમતલ અરીસો ક્યાં વપરાય છે? તમારે ફક્ત આટલું યાદ કરવાનું છે અને લખી દેવાનું છે. તમે આની અંદર વધારાના પણ તમે જાણતા હોય તો તમે લખી શકો છો. મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો વિદ્યાર્થી મિત્રો કે બીજા ક્યાં ક્યાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ. તો સમતલ અરીસો દર્પણ તરીકે વપરાય છે. સમતલ અરીસા પેરિસ્કોપ અને કેલિડોસ્કોપમાં બનાવવા માટે પણ વપરાય છે. પેરિસ્કોપની રચના વિદ્યાર્થી મિત્રો આ રીતે થાય, ધ્યાન રાખજો. આ રીતે એક ભૂંગળા જેવી રચના હોય જે જહાજની અંદર બહાર કાઢેલી હોય, બરાબર? અને એની અંદર અરીસો તમે આ પ્રયોગ ઘરે પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે બી બનાવી શકો છો, બરાબર? આ રીતની રચના હોય, આ સબમરીનના અંદરનો ભાગ હોય અને આ ભાગને ઊંચો કરી અને આને બહાર કાઢવામાં આવ્યો હોય વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે અહીંયાથી પ્રકાશના કિરણો અંદર પ્રવેશે, અહીંયા એક અરીસો લગાવેલો હોય આ રીતે ત્રાસો, એટલે આ અરીસામાં અહીંયા પ્રવેશ કરે પ્રકાશના કિરણો. અને આપણાને ખબર છે કે પ્રકાશના કિરણો પ્રવેશ કરે એટલે આપણાને એ વસ્તુ પછી આપણાને દેખાતી હોય, બરાબર? અહીંયાથી એ પરાવર્તિત થઈને અહીંયા એક બીજો અરીસો મૂકવામાં આવે, એના ઉપર આ પરાવર્તિત કિરણો પડતા હોય. આ રીતે પરાવર્તિત થઈ એ કિરણ અહીંયા આવે, બરાબર? આ કિરણ અહીંયા પડી અને અહીંથી પરાવર્તિત થઈ અને કિરણ આપણી આંખમાં પ્રવેશે, બરાબર? એટલે આપણાને એ રચના જોવા મળે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણાને પેરિસ્કોપની મદદથી આપણે જે બંધ દરવાજે પણ વસ્તુઓ જોઈ શકીએ છીએ, શોર્ટમાં કહું તો, બરાબર? કે દરવાજો બંધ હોય પણ આવી રીતે ભૂંગળી બહાર કાઢી દીધી હોય તો આપણને ખબર પડે કે બહાર કોણ ઊભું છે. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી પેરિસ્કોપના મદદથી
જાસૂસ બની શકો છો, બરાબર? ચલો કેલિડોસ્કોપ, કેલિડોસ્કોપ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કેલિડોસ્કોપ એટલે તમે નાનપણમાં ક્યાંક મેળે ગયા હો, બરાબર? હજુ બી તમે લોકો તો નાના જ છો, જોકે તો મેળામાં ગયા હો તો તમે પેલી બંગડીઓની ડિઝાઇનો જોઈ હશે અંદર, કે બંગડીના કાચ નાખ્યા હોય ને એને તમે ગોળ ગોળ ફેરો એટલે જાત જાતની ડિઝાઇનો બને, અને જાત જાતની ડિઝાઇનો વિદ્યાર્થી મિત્રો આની અંદર એક વસ્તુ એ બી છે, ખબર છે તમને, કે તમે ગમે એટલી વખતે ફેરવો કેલિડોસ્કોપને તો એની અંદર દર વખતે વિદ્યાર્થી મિત્રો એક નવી ડિઝાઇન ઉત્પન્ન થાય, અને તમે દરેકે દરેક ડિઝાઇનનો તમે ફોટો પાડીને પણ જોઈ શકો છો. તમે એના ગમે એટલા ફોટા પાડો, દર વખતે વિદ્યાર્થી મિત્રો એ ડિઝાઇન નવી બને. આ પણ તમે ઘરે બનાવી શકો છો. એને બનાવવા માટે તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો, યુટ્યુબની અંદર જોઈ શકો છો કે હાઉ ટુ મેક કેલિડોસ્કોપ ઓર હાઉ ટુ મેક પેરિસ્કોપ, તમને બંને વસ્તુ એમાં જોવા મળશે. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન નંબર 7 બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8, જે આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, નવો ટોપિક ચાલુ થઈ જાય છે પણ પાછળ ઘણા બધા ક્વેશ્ચન છે, એટલે આજે આની અંદર આપણે આ ક્વેશ્ચન્સ આવરી લઈશું. ગોલીય અરીસાઓ એટલે કયા કયા અરીસાઓ? તો મેં તમને કીધું હતું ગોલીય અરીસાઓના બે પ્રકાર આવશે, એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો. એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આજે પ્રાથમિક માહિતી લઈ લઈએ. તો જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠોનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ તમે આકૃતિ જોઈ લો, અહીંયાથી આપણે આ એક ગોળો છે, બરાબર? એને હું અહીંયાથી કાપી નાખું, બરાબર? તો આ જે ભાગ ગોળો વળાંકવાળો મળ્યો એની જો હું અંદરની સપાટી ચકચકિત કરી દઉં અને બાર કલર કરી નાખું વિદ્યાર્થી મિત્રો, તો જે અંદરની સપાટી પરાવર્તક સપાટી બને એને આપણે કહીશું અંતર્ગોળ અરીસો. અને આ જ રીતે હું બહારની સપાટી ચકચકિત કરી દઉં અને એને પરાવર્તક સપાટી બનાવું અને અંદરની બાજુ હું કલર કરી નાખું તો એ બહારની બાજુ પરાવર્તિત સપાટી બની જશે, તો એ બની જશે બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંને એક જ વસ્તુમાંથી મળતા હોય, બરાબર? એક જ ગોળામાંથી કટિંગ કરો એને તમે અંતર્ગોળ બી બનાવી શકો છો અને બહિર્ગોળ બી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગોલીય અરીસાઓ બને, બરાબર? ચલો ગોલી અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોય છે, એટલે અંદરની બાજુ બને તો એ અંતર્ગોળ, બહારની બાજુ તો બને તો બહિર્ગોળ. તો ગોલી અરીસાના બે પ્રકાર છે, તમે યાદ રાખજો, એક અંતર્ગોળ અને બીજો બહિર્ગોળ. ચલો હવે આપણે બંને વિશે ડીપમાં માહિતી લઈ લઈએ. અંતર્ગોળ અરીસો, તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ જે અંતર્ગોળ સપાટી છે એ પરાવર્તક સપાટી બને છે આ રહીએ, અને એ પરાવર્તક સપાટી બને માટે એ અંતર્ગોળ અરીસો બની જાય. જે ગોલી અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. ચકચકિત ચમચીની અંદરની સપાટી એ વક્ર સપાટી અંતર્ગોળ અરીસાની જેમ વર્તે છે, બરાબર? તો તમે ઘરમાંથી ચમચી ઉઠાવો વિદ્યાર્થી મિત્રો, એને ખાડાવાળો ભાગ તમારી બાજુ રાખો અને અંદર મોઢું જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે અંતર્ગોળ અરીસામાં મોઢું કેવું દેખાશે. એને ઊંધી કરી નાખો એટલે બહિર્ગોળ અરીસો થઈ જશે, બરાબર? બહિર્ગોળ અરીસો. તો જે ગોલી અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. ચકચકિત ચમચીની બહારની વક્ર સપાટી એ બહિર્ગોળ અરીસાની જેમ વર્તે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક સિમ્પલ ઉદાહરણ છે, જે તમારા અંતર્ગોળને બહિર્ગોળ અરીસા તમારે જોવા હોય તાત્કાલિક તો તમે એમાંથી જોઈ શકો છો. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન નંબર 8 પણ બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 પૂરો થયો. પ્રશ્ન નંબર 8ની સાથે આજનો આપણો વિડીયો પૂરો થાય છે. બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર, નવા લક્ષ્ય નવા ધ્યેય સાથે આગળ વધીશું. જય હિન્દ, જય ભારત.